કરી રહ્યા છે સીધા ત્યાં છે. બીજા નામ રિલીઝ કરવા જઈ રહ્યો છું તે તમામ વ્યક્તિઓ આ ઉર્જા વિભાગની નોકરીમાં આખો પરિવાર એના ઓળખાણના બધા વ્યક્તિઓ તમામ વ્યક્તિઓ આ કહેવાય કે સ્કેમનો લાભ લઈ અને અત્યારે નોકરી પર ફરજ બજાવી રહ્યા છે. અને એમાં ક્યાંક ને ક્યાંક કહેવાનું કે ભાઈ ઉત્પલ મૂળ વ્યક્તિની વાત કરું તો ભાઈ દિલીપ ડાયાભાઈ પટેલ ગામ ઠાસડા તાલુકો ગલતેશ્વર ઇટાળા પ્રાથમિક શાળાના શિક્ષક થર્મલના રહેવાસી એમના મુખ્ય ત્રણ વ્યક્તિઓ વિજય પટેલ શિક્ષકની ભૂમિકામાં કોઈડમ ગામ તાલુકો વીરપુર જે અરવલ્લી સાબરકાંઠા ના જે પણ વિદ્યાર્થી હોય એના સંપર્કમાં રહી અને એક પ્રકારનું ઉઘરાણું ત્યાં કરી અને કહેવાય કે ઉપર સુધી પહોંચાડતા. દિલીપ પટેલના ભાઈનું નામ છે વિજયભાઈ પટેલ. ત્યારબાદ બીજા વ્યક્તિ છે ડૉક્ટર ધર્મેન્દ્ર, મૂળ છે કાસોડીના, ગાબઠમાં દવાખાનું છે, હાલ રહે છે બાયડમાં. આ પણ વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યા છે જે રીતે વિજય પટેલ વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારબાદ શ્વેત પટેલ ઉર્ફે સેતુ, મૂળ કોઈડમ, પિતાનું નામ જીતેન્દ્રભાઈ, આ પણ અત્યારે વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યો છે, હાલ ગાંધીનગર રહે છે. ધર્મેન્દ્રભાઈના પત્ની યુજીવીસીએલમાં નોકરી કરે છે, નામ છે કૃપલબેન, મૂળ સાઠંબા, હાલ નોકરી કરે છે બાયડમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે યુજીવીસીએલમાં. ત્યારબાદ શ્વેત પટેલ દ્વારા લાગેલા વ્યક્તિઓમાં જિજ્ઞેશ પટેલ એટલે કે શ્વેતના ભાઈનો સાળો છે તે. ત્યારબાદ હેતશ્રી પટેલ, એ પણ શ્વેત પટેલના કોન્ટેક્ટથી લાગેલા, એ પણ એમના બહુ નજીકના સગા. કૃપલબેન જે છે એમનો ભાઈ એટલે કે એમનો સાળો યુજીવીસીએલમાં નોકરી કરે છે, એ પણ ઓળખાણવાથી લાગેલા. ત્યારબાદ જે પહેલું નામ કહ્યું દિલીપ ડાયાભાઈ પટેલ, દિલીપ ડાયાભાઈ પટેલના દીકરો ઉત્પલ ડી પટેલ નોકરી જેટકોમાં ધંધુકા, એની પત્ની એટલે કે ભાઈ ડાયાભાઈ દિલીપભાઈની પુત્રવધુ નોકરી કરે છે થર્મલમાં જેટકો. શિખા ઉત્પલ પટેલ, શિખા પટેલ, પછી એમનો સાળો એટલે કે ભાઈ ઉત્પલનો સાળો શિખાનો ભાઈ, એ પણ આ જ વિભાગમાં જેટકોમાં નોકરી કરે છે. એમનો દીકરો, એમનો શાળાનો દીકરો, એ પણ અત્યારે ઉર્જા વિભાગમાં નોકરી કરે છે. દિલીપભાઈના બે પરમ મિત્ર થર્મલ પાવર સ્ટેશનમાં જોબ કરે છે, સંદીપ મહેશભાઈ પટેલ. સંદીપભાઈના ફોઈનો દીકરો કેતન વસંત પટેલ, ગામ માંડના મુવાડા. દિલીપભાઈના સૌથી નજીકના સંબંધી વિશાલ મહેન્દ્ર પટેલ થર્મલમાં નોકરી કરે છે, લેબમાં છે. ત્યારબાદ એના ભાભી ત્રુપલ પટેલ થર્મલમાં નોકરી કરે છે. આ રીતે જોઈએ તો ટોટલ એમના સગા સંબંધીઓના જ 45 જેટલા લોકોને એને ઉર્જા વિભાગની આ ભરતીમાં લગાડેલા છે. અને એમાં મુખ્ય જે ભૂમિકા ભજવી એમાં દિલીપ ડાયાભાઈ પટેલે ભજવી. ત્યારબાદ બાયડ અરવિંદભાઈ પટેલનું જે મેં આની પહેલાની પ્રેસમાં નામ આપેલું, તેમનો પુત્ર જતીન અરવિંદભાઈ પટેલ હાલ નોકરી જીબીમાં આણંદ, એમનો બીજો પુત્ર શ્રેય એ હાલ નોકરી કરી રહ્યો છે કાલુપુર, એમની પત્ની દાહોદમાં નોકરી કરી રહી છે એટલે કે એના પુત્ર જે છે એની પત્ની, એનો ભાઈ મહેન્દ્રભાઈ
उर्फे मयो ए बधाज अत्यारे जे विद्यार्थीओ छे एमां एनो वहीवटदार तरीके कार्य करे छे। एमनी दीकरी भत्रीजी टूंकमां हेपी पटेल अत्यारे चोइला नौकरी करे छे। एनो भाणो अविनाश नरसिंहपुर, ત્યારબાદ એની ભાણી ઉષાબેન પ્રકાશભાઈ એ પણ જીબીમાં નોકરી કરે છે। એનો જમાઈ એ પણ લીમડીમાં નોકરી કરે છે। આ તમામ પરિવારના એક પરિવારના લોકો તમામ કહી શકાય કે જીબીમાં સીધી નોકરી કરી રહ્યા છે, જુનિયર આસિસ્ટન્ટ તરીકે, જુનિયર એન્જિનિયર તરીકે। એટલે કે ઉર્જા વિભાગમાં અત્યારે જે સ્કેમ ચાલી રહ્યું છે એમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને નજીકના મળતિયાઓને લગાડવાનો એક સમજી વિચારી જાણી જોઈને એક ષડયંત્ર અને કહી શકાય કે એક સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું છે। આ તમામ પરીક્ષાઓ છે એ ઓનલાઈન છે। આની પહેલાંની પ્રેસ કરવાનું એ ઉદ્દેશ્ય હતું કે ભાઈ અત્યારે જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે તેમના એના કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવે, એ પછી પ્રાંતિજનું હોય, અમદાવાદનું હોય અને સુરતનું, કેમ કે આ એક એક જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તે બહુ સિસ્ટમેટિક રીતે કહી શકાય કે જ્યાં એ સિસ્ટમમાં એનું સેટિંગ થયું હોય એ જગ્યાએ પરીક્ષા આપવા જાય છે। એટલે એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 5 ફોર્મ ભરે છે જે જગ્યાએ સેન્ટર, ધારો કે સુરતમાં સેટિંગ થતું હોય તો એ લોકો એને સુરતમાં મોકલે છે, ભલે પછી એ વતની અરવલ્લીનો હોય અને કદાચ એને પ્રાંતિજમાં સેન્ટર રહેવું, છતાં પણ એ લોકો પરીક્ષા દેવા માટે સુરત જાય છે। અને આ જ રીતે અરવિંદભાઈ પટેલે બીજા પોતાના જ કહી શકાય કે નજીકના સગા સંબંધીઓએ, સગાવાલાઓને આમાં જ ઉર્જા વિભાગમાં નોકરી અપાવેલી, એવા 40-45 લોકો એના નામ, એમના નંબર, તમામ જે અત્યારે હું વાત કરી રહ્યો છું એના આધાર, એના પુરાવા, જે વ્યક્તિએ નોકરીએ લાગી ગયા છે એમની સાથે પણ મેં વાત કરી, એમના પણ આધાર પુરાવા કે ભાઈ કોના દ્વારા લઈ ગયા, કેટલા રૂપિયા દીધા, તમામ બાબતો એ અત્યારે એના ઓડિયો ફાઇલ રેકોર્ડિંગ પણ મારી પાસે ઉપલબ્ધ છે। એક પણ બાબત કોઈ પરસેપ્શન ઉપર કરવામાં નથી આવતી। તમામ જે બાબતો અત્યારે જે કહેવામાં આવે છે એ તમામ બાબતોના આધાર પુરાવા અને પણ સચોટ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે। અમે માનનીય શ્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બાબતમાં સત્ય અને તથ્ય સામે લાવવા માટે એક SIT અથવા તો કોઈ એક સચોટ રીતે તપાસ થઈ શકે, નિષ્પક્ષ તપાસ થઈ શકે એના માટે એક તપાસ એજન્સીની રચના કરવામાં આવે। ત્યારબાદ મેં જે વાત કરી દિલીપ ડાયાભાઈ પટેલ અરવિંદભાઈની, એની જે સંપત્તિ છે એ સંપત્તિની પણ પૂછપરછ કરવામાં આવે, કેમ કે એક વ્યક્તિ પાસે 7-8 કરોડ રૂપિયાની સંપત્તિ કઈ રીતે આવી એ પણ એક તપાસનો વિષય છે। એટલે જે જે વિષય ઉપર મેં વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ સંકળાયેલા છે એમાં એ બહુ મોટી બધી સંપત્તિઓ પણ ધરાવે છે। ત્યારબાદ આની પહેલાની જ્યારે હેડ ક્લાર્કની પરીક્ષામાં જે વ્યક્તિનું નામ આવેલું પિનાકીનભાઈ બારોટ, એ પિનાકીનભાઈ બારોટ અત્યારે કહી શકાય કે ઉર્જા વિભાગની જે ભરતી છે, જે સ્કેન્ડલ ચાલી રહ્યું છે એની સાથે પણ સંકળાયેલા હતા। જ્યારે MGVCLની પરીક્ષા બહાર પડી, ત્યારે કચ્છની એક યુવતીના સંપર્કમાં આવ્યા, એ યુવતીના સંપર્કમાં આવી એમની સાથે કહી શકાય કે ભાઈ એક સિસ્ટમેટિક રીતે કે ભાઈ એક કૌભાંડ આચરવાનો પ્રયત્ન કર્યો અને એમની પાસેથી 16 લાખ રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું। વડોદરા ખાતે એની હોટલમાં એક મુલાકાત થઈ, ત્યાં 16 લાખ રૂપિયા કેશ આપવામાં આવ્યા। ત્યારબાદ કહી શકાય કે એનું એ ભરતીમાં સેટિંગ ન થયું પરંતુ એને ઝેટકોમાં સેટિંગ થઈ જશે એનો વાયદો, એનું આશ્વાસન પણ આપવામાં આવ્યું, તેનું એક રેકોર્ડિંગ આજે હું મીડિયાના માધ્યમથી પ્રસિદ્ધ કરી રહ્યો છું। અને એ બાબતમાં જે પણ કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે એ સમયમાં જે ચેટો થઈ હતી, રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું અને રૂપિયાની જે લેતી દેતી થઈ હતી એ બાબતના પણ આધાર પુરાવાઓ છે। તમામ જે ચેટ થઈ પિનાકીનભાઈ જોડે, એ પિનાકીનભાઈની ચેટ પણ આપણી પાસે ઉપલબ્ધ છે। એમને જે આંગળિયું કર્યું હતું એ હતું PM એન્ટરપ્રાઇઝ કચ્છ અંજાર રસિકભાઈ વાઘેલાને ત્યાં, અને ત્યાં ક્રોસ વેરીફાઈ કરી મેં પણ તપાસ કરી છે કે હા એ આંગળિયું કરવામાં આવેલું હતું અને એમાં એ 15 લાખ રૂપિયાનું એ કહી શકાય કે એમાં ટ્રાન્ઝેક્શન થયેલું છે રોકડનું।
रोकड़ रकम માં એનું નામ ન હતા એ પૈસા પાછા કરેલા પરંતુ એને જેટકોમાં આશ્વાસન આપવામાં આવેલું એનો પણ ઓડિયો ક્લિપ એની પણ પછી એ યુતીએ ના પાડી અને એ યુતી ના પાડી એટલે પછી એને વારે ઘડે ફોન કર્યા કે ભાઈ મારું જેટકોમાં થઈ જશે પરંતુ એ ટ્રાન્ઝેક્શન થયેલું એક કહેવાય કે કૃત્ય આચરવાનો પ્રયાસ પણ થયેલો એ લોકો મળેલા પણ એને ઘાટલોડિયા ખાતે જે મળેલા એમનું સીસીટીવી ફૂટેજ પણ આપણો લોકોને થોડા સમયમાં ઉપલબ્ધ થઈ જશે આ જે પરિવારવાદ અને જે ઓળખાણવાદ અને કહી શકાય કે નજીકના સગા સંબંધીઓને જે રીતે લગાડવામાં આવી રહ્યા છે અમારે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર તમામ લોકોને પકડવામાં આવે ત્યારબાદ ગઈ પ્રેસમાં મારા દ્વારા એક શબ્દ ઉચ્ચારવામાં આવેલો કે ભાઈ આટલા સમાજના લોકો છે છતાં મેં માફી માગેલી હતી હું ફરીથી કોઈ પણ સમાજની જો લાગણી દુભાઈ હોય તો એ તમામ સમાજની હું માફી ચાહું છું મારો કોઈ પણ જગ્યાએ બદ ઈરાદો નથી કોઈને બદનામ કરવાનો ઈરાદો નથી મારો ફક્ત એક જ ઈરાદો હેતુ અને ધ્યેય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે પણ ચેડા કરે એને સામે લેવા સિસ્ટમની અંદર જે સડો આવી ગયો છે એ સડોને ઉજાગર કરવો એ સડોને દૂર કરવો અને આવા લોકો સિસ્ટમમાં ન આવે એટલે કે આપ જે ભ્રષ્ટ માનસિકતાવાળા જે લોકો છે એ સિસ્ટમમાં ન આવે એ જ મારો હેતુ છે હું તમામ રાજકીય સંસ્થા સામાજિક સંસ્થા સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓ તમામને આગ્રહ કરું છું કે ભાઈ સાથે મળી અને આ લડાઈ લડીએ કેમ કે ક્યાંક ને ક્યાંક આ જે લાભ મળી રહ્યો છે એ અમુક સ્પેસિફિક લોકોને જ મળી રહ્યો છે જે ઓળખાણો ધરાવે છે આની ઉપર જે વાત કરવામાં આવે તો આની ઉપર ઘણા બધા પૈસાઓ ઉપર સુધી પણ પહોંચે છે તો સરકાર જો આમાં ક્યાંક ને ક્યાંક રસ અંગત રસ દાખવી અને આ જો પ્રોબ્લેમ સોલ્વ કરશે તો આવનાર દિવસોમાં આપણે એક સારી સિસ્ટમ મળશે અને સારા સિસ્ટમમાં લોકો મળશે હા દિલીપ પટેલ અને અરવિંદ પટેલ ક્યાંક ને ક્યાંક અત્યારે જેની ઓળખાણ છે એ કહી શકાય કે ઉર્જા વિભાગના જે અધિકારી છે એની અધિકારી સાથે સીધી ઓળખાણો છે એટલે એ સેટિંગ કરવામાં બધી રીતે આગળ પડતા છે અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓના નામ આપેલા પરંતુ હવે જે વચેટિયાઓની ઉપરની જે ભૂમિકા છે એ દિલીપ પટેલ એની કડી છે અરવિંદ પટેલ પણ એની કડી છે કે આગળ એ કડીઓ સીધી મળે છે MGVCLના અને UGVCLના જે ઉચ્ચ હોદ્દા પર બેઠનારા જે અધિકારીઓ છે એની સાથે મળે છે અધિકારીનું નામ અમે અત્યારે ક્યાંક ને ક્યાંક હજી સચોટ માહિતી જ્યાં સુધી નહીં મેળવી લઈએ ત્યાં સુધી એની એ માહિતી અમે નહીં આપી શકીએ અમને નામ મળેલા છે અમે જે પણ નામો મળે છે જે પણ વિગતો અમને મળે છે જે પણ માહિતી મળે છે એ તમામ માહિતીને 6-7 વખત ક્રોસ વેરીફાઈ કરીએ છીએ અને જે પણ આ વ્યક્તિઓ અમારી પાસે છે એ તમામની માહિતી અમે ક્રોસ વેરીફાઈ કરેલી છે અને ખોટી રીતે લાગેલા છે એના પણ અમારી પાસે આધાર પુરાવાઓ છે ખાસ કરીને એ સમયમાં MD હોય AGM હોય અને બીજા કહી શકાય કે એક્ઝિક્યુટિવ હોય એ એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર એ બિરાજમાન હોય છે અને સીધા સંપર્કમાં હોય છે અને એના દ્વારા આ પૂરેપૂરું કૌભાંડ આચરવામાં આવતું હોય છે ના આ કોઈ એક સમાજની વાત નથી પરંતુ મેજોરિટી વ્યક્તિઓ છે એ સમાજમાં અત્યારે મેં ભૂતકાળમાં વાત કરેલી પરંતુ અત્યારે જોતા એવું લાગે છે કે આ મોટાભાગના બધા જ સમાજોમાં આવા વ્યક્તિઓ એટલે કે આ વ્યક્તિઓ એટલે દૂષણો આ પ્રકારના દૂષણો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અમે હજી પણ તપાસ કરીએ છીએ અમારી પાસે અત્યારે 108 નામનું લિસ્ટ થયું છે જે ખોટી ગેરરીતિથી આમાં સિસ્ટમનો ભાગ બની ચૂક્યા છે હજી અમારી પર એની તપાસો ચાલુ છે અમે એની ક્રોસ વેરીફાઈ કરી રહ્યા છીએ જેવા જ એ તમામ નામો અને એની સાથેની કહી શકાય કે વાતચીત ટ્રાન્ઝેક્શન અથવા કોઈ પણ અમને આધાર પુરાવો મળી જશે એટલે તમામ નામો અમે પ્રેસ મીડિયાના માધ્યમથી રિલીઝ કરી દેશું યુવરાજજી તમને શું લાગે છે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ જે રીતે કામ કરી રહી છે તમે કહો છો મળતિયાઓ આગળ જતા રહે છે તો આના માટે સિસ્ટમ કેવી હોવી જોઈએ એક્ઝેક્ટલી કે એના કારણે આ પ્રકારના જે લોકો છે પોતાનો બદ ઈરાદો પાર ન પાડે અત્યારે જે રીતે સિસ્ટમેટિક કામ કરવામાં આવી રહ્યું છે એ આ તમામ પરીક્ષાઓમાં ઓનલાઈન જે પરીક્ષા હતી એ ઓનલાઈન પરીક્ષામાં જે સંસ્થાને કામ સોંપવામાં આવેલું NSCIT એ NSCIT જે લોકો કહી શકાય કે અલગ અલગ જગ્યાઓએ સિસ્ટમો બેસાડતા હોય છે એ સિસ્ટમોમાં
પોતાના લોકો એ આ વચેટિયાઓ અને આ મૂળ સૂત્રધારો હોય છે એના સંપર્કમાં આવતા હોય છે અને આખે આખું કૌભાંડ આચરતા હોય છે. જો એ તમામ કોમ્પ્યુટરને પણ એ સમયે જપ્ત કરી લીધા હોત તો એ તમામ કોમ્પ્યુટરોમાંથી એક કહી શકાય કે ટેકનોલોજીની ભાષામાં એક ચીપ ફિટ કરવામાં આવે છે અને ચીપ પણ મળી આવત અને એ કૌભાંડ ત્યારે ને ત્યારે ઉજાગર પણ થઈ જાત. પરંતુ 4, 5 અને 6 તારીખે જે જેટકોની પરીક્ષા હતી એમાં કોઈ પણ જાતની તપાસ થઈ નહીં, એટલે એમાંથી આપણે કોઈ પણ પ્રકારનો સીધો એવિડન્સ નથી મળી શકે. પરંતુ જે લોકોએ કૌભાંડ આચરવા માટે જે વચેટિયાઓની ભૂમિકા ભજવી તે અને અધિકારીઓ સુધીની જે ભૂમિકા હતી એમાં એ તમામ બાબતો આપણી પાસે ક્લિયર છે કે આટલા આટલા લોકોએ એમાં કહી શકાય કે કૌભાંડ આચરવા માટે પ્રયત્નો કરેલા. 22 ચીફ ઓબ્ઝર્વરની નિમણૂક થઈ હતી ગઈ આ જેટકોની પરીક્ષામાં, એની ભી તમારી પ્રેસ કોન્ફરન્સ પછી, છતાંય તમે એમ કહો છો કે કોઈ પગલા નથી લીધા? ક્યાંક ને ક્યાંક આ તો એના જેવી વાત છે કે બિલાડીને આપણે કહીએ કે દૂધના રખોપા કરો, આ એના જેવી વાત છે. એટલે એના નેના લોકો એના નેના લોકોની તપાસ કરે એમાં કશું ઉજાગર ન થાય. એટલે અમે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને કહી શકાય કે ભૂપેન્દ્ર સાહેબને વિનંતી કરીએ કે સીબીઆઈની માંગણી અમે કરીએ છીએ કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ટીમ આમાં તપાસ કરે અને એક ઇન્કમટેક્સની પણ ટીમ, જે પણ સંપત્તિ છે એની, એ સંપત્તિ ઉપર પણ તપાસ કરે, એટલે તથ્ય અને સત્ય જે છે સામે આવશે. ક્યાંક ને ક્યાંક એ જે વ્યક્તિઓ છે એ કહી શકાય કે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને એ વ્યક્તિઓની ભૂમિકામાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક મારે કહેવાનું કે જે તમે જે વાત કરી રહ્યા છો અવધેશ પટેલ, એ અવધેશ પટેલની સીધી ભૂમિકા જે જોવા મળે છે એ હિરેનભાઈ સાથે જોવા મળે છે અને એ જ દિવસની આ પ્રેસ કોન્ફરન્સનો ફોટો છે. ત્યારબાદ એ જ સાંજનો આ ફોટો છે કમલમ ખાતેનો અને એનું સીસીટીવી ફૂટેજ ઉપરથી પણ તમને લોકોને તમામ માહિતી મળી જશે. એમના અલગ જે વ્યક્તિઓ જે છે એની પાછળ ઉર્ફે પિન્ટુ એ પણ આ જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી અને જે બ્રીફિંગ કરવામાં એની જે બધી રીતે આ બધા જ જે કૌભાંડો છે એને છાવરવામાં જે વ્યક્તિઓ મદદ કરી રહ્યા છે આ એમની માહિતી છે. એ વ્યક્તિઓએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એક કેસેટ એને ફિટ કરી દેવામાં આવી હતી અને એ જે ફિટ કરેલી કેસેટ હતી એ જ બોલી રહ્યા હતા, જ્યારે એમની પાસે કોઈ પણ આધાર પુરાવાઓ ન હતા. મારી પાસે તમામ એવિડન્સો છે. જ્યારે અમે ઈચ્છીએ છીએ, અમે કોઈ કહેવાય કે રાજકીય પાર્ટીની સામે નથી, અમે આ સિસ્ટમમાં જે સડો છે એ સડો દૂર કરવાની સામે છીએ. કેમ કે આ સિસ્ટમમાં સડો છે એ સડો બીજા સડાને ઉત્પન્ન કરી રહ્યો છે. જો આપણે દૂર કરી નાખશું તો આગળ જતા આ જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે વ્યક્તિઓ ભૂતકાળમાં ચેડા કરી ચૂક્યા છે એ ભવિષ્યમાં ન કરે એ મારો ઉદ્દેશ્ય છે. ખાસ કરીને ભરોસાની વાત કરતા અમે આશાવાદી વ્યક્તિ છીએ. આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આ સિસ્ટમને સુધારવા માટે, રાષ્ટ્રહિત માટે, યુવા હિત માટે સરકાર કહી શકાય કે આ બધા જે મોટાભાગના જે કૌભાંડો છે એ માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એ પ્રકારના કૌભાંડો નહોતા થતા, પરંતુ એના પછીના સમયમાં જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ કૌભાંડો જે છે એ વધ્યા છે. એટલે અત્યારે જે નવી સિસ્ટમ, નવા વ્યક્તિઓ જે બેઠા છે સિસ્ટમમાં એને નમ્ર અપીલ કરીએ છીએ કે આ જે વ્યક્તિઓ, જે અસામાજિક તત્વોમાં જે ડર હતો એ ડર અત્યારે આપણે ઊભો કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયા છીએ, આ વાસ્તવિકતા છે. ખાસ કરીને કહેવાનું કે જે ભાઈ વ્યક્તિઓ પકડાય છે એમની જો યોગ્ય તપાસ અને યોગ્ય પૂછપરછ કરવામાં આવશે તો ચોક્કસપણે એની પાસેથી ઘણા બધા એવિડન્સો મળી શકે એમ છે. બીજી વાત એમાં એટલી ઉમેરવા માગું છું કે આ જે વ્યક્તિઓના નામ લીધા, અવધેશ હોય, અવિનાશ હોય, બીજા બધાના, એ તમામ વ્યક્તિઓની પરીક્ષા અગાઉના 2 દિવસની મુમેન્ટ એ ચેક કરી લેવામાં આવે. જે સ્કૂલો છે, જે સ્કૂલો ફાળવવામાં આવી છે, અમદાવાદ હોય, સુરતની હોય, પ્રાંતિજની હોય,
એ લોકો ત્યાં શું કરી રહ્યા હતા એ પણ એક તપાસનો વિષય છે. કેમ કે એના જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવશે તો ચોક્કસપણે આગલી રાતે એ લોકો સિસ્ટમમાં પોતાની ચીપ બેસાડવા માટે એ સિસ્ટમને કહી શકાય કે એ સિસ્ટમને એટલે કે કોમ્પ્યુટર સીપીયુ હોય છે એને ત્યાંથી લઈ જવામાં અને મૂકવામાં એ લોકો સીધા ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. તો એની જો ક્યાંક ને ક્યાંક યોગ્ય તપાસ થાય તો સત્ય તથ્ય સામે આવે અને યોગ્ય પૂછપરછ થાય તો ચોક્કસપણે આપણે દરેક વિદ્યાર્થીઓને આ બાબતે ન્યાય મળે એમ છે. ખાસ કરીને અમે ઈચ્છીએ છીએ કે અત્યારે આ જે તપાસ છે એ ક્યાંક ને ક્યાંક સીબીઆઈના અંડરમાં કરવામાં આવે એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે ભાઈ અત્યારે જે તપાસ થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી વિસંગતતાઓ અમને પણ જોવા મળી છે, ઘણા બધા સવાલો અમને પણ છે. તો એ બાબતે અમે માન્ય શ્રી હર્ષ સંઘવી સાહેબ એટલે કે ગૃહ રાજ્યમંત્રી છે એમનો સમય પણ માગી રહ્યા છીએ કે અમને સમય આપે, કેમ કે આની સાથે જે લોકો સંકળાયેલા છે એ લોકોને બહાર લાવવાનો ઉદ્દેશ્ય છે, નહીં કે અમારો કોઈને ઢાંકવાનો કે નહીં કે અમારો કોઈને છાવરવાનો. યુવરાજસિંહ, તમે આ જે બધા પુરાવા અત્યારે બતાવ્યા મીડિયા સમક્ષ એ બાબતે તમે હર્ષ સંઘવી સાથે શું વાત કરી છે અને હર્ષ સંઘવીએ કેમ સમય નથી આપ્યો? તમારે રૂબરૂ વાત થઈ હતી કે ફોન પર વાત કરી છે? પોલીસ મિત્રો જે છે એમના દ્વારા, પોલીસ અધિકારીઓ જે છે એમના દ્વારા અમે સમય માગેલો છે અને બહુ નજીકના દિવસોમાં અમને સમય આપવામાં આવશે. આવતીકાલે જાહેર જનતાનો જે મંગળવાર છે બરાબર, તો જાહેર જનતાના દિવસે અમે હર્ષ સંઘવી સાહેબને મળવાનો સમય માગીએ છીએ. જાહેર જનતાના દિવસે દરેક લોકો મળી શકે એમ છે તો અમે લોકો ત્યાં મળવા માટે રૂબરૂ પણ જવાના છીએ. પણ તમારી દ્રષ્ટિએ તો આ સૌથી મોટું કૌભાંડ છે જી. તો પછી તમે કેમ મોડું કરી રહ્યા છો? 5 તારીખ પછી આ તમે આજે આવો છો તો આ 4 દિવસ દરમિયાન તમે જાતે જઈ શકતા હતા? ચોક્કસપણે અત્યારે જે પણ મારી પાસે માહિતીઓ હતી એ માહિતીઓની મારે પુષ્ટિ કરવી ખૂબ જરૂરી હતી, એને ક્રોસ વેરીફાઈ કરવા પણ ખૂબ જરૂરી હતા. એટલે જે વ્યક્તિઓને અત્યારે મેં નામ આપ્યા એ ગામમાં જઈ એની ઉલટ તપાસ કરી, એની ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓમાં સંડોવાયેલા હતા ત્યાં રૂબરૂ જઈ અને સીધા જ ક્યાંક ને ક્યાંક જેની સાથે સંકળાયેલા જે નજીકના સંબંધીઓ હતા એમની પણ મેં તપાસ કરી, એમના દ્વારા પણ મેં જાણ્યું. જ્યાં સુધી મેં વાત ની સચોટતા નથી આવી ત્યાં સુધી કોઈ પણ નામ મેં ઉજાગર નથી કર્યા. એટલે ભૂતકાળમાં પણ મેં જે નામ રજૂ કર્યા હતા એ તમામ ક્રોસ વેરીફાઈ કરીને રજૂ કર્યા હતા, આવનાર દિવસોમાં પણ જે નામ રજૂ કરવામાં આવશે એ તમામને ક્રોસ વેરીફાઈ કરીને જ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ દત પ્રેસ મીડિયા સામે એ નામો રાખવામાં આવશે. અમે ચોક્કસપણે આજના દિવસે પણ માન્ય એ પદ ઉપર બિરાજમાન અસિત વોરા સાહેબ છે એનું રાજીનામું માગી રહ્યા છે, કેમ કે એ પોતાની જવાબદારી પોતાની જવાબદેહીથી ભાગી રહ્યા છે. એમને આ 3 પરીક્ષામાં સામે 40 સુઓ મોટો અરજી કરીને તપાસ કરવાની જરૂરિયાત છે. સબ ઓડિટર, એના પછીનું કહી શકાય કે પરીક્ષામાં ATDO અને સિનિયર ક્લાર્ક, આ 3 પરીક્ષાઓમાં આ વિદ્યાર્થીઓ પિનાકિન બારોટ અને જયેશ પટેલની સંડોવણી રહેલી છે એવું એ લોકોએ પોલીસ બયાનમાં પણ કહેલું છે. તો એમના દ્વારા જે પણ વ્યક્તિઓને લગાડવામાં આવ્યો હોય એ વ્યક્તિઓને પણ આમાંથી દૂર કરવા જરૂરી છે. અને અમે એટલા માટે પણ રાજીનામું માગી રહ્યા છીએ કે એ વ્યક્તિ અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી પોતાની જવાબદેહીથી ભાગી રહ્યા છે. એની જવાબદારી બને છે કે આ તમામ જે પણ વ્યક્તિઓ સંકળાયેલા અથવા તો પ્રેસ સંકળાયેલી છે તો પ્રેસને પણ એટ કોન્ટ્રાક્ટ આપનાર એ વ્યક્તિ પોતે છે તો એ પ્રેસ ઉપર પણ FIR કરવાની જવાબદારી એની બને છે, એટલે એનું રાજીનામું માંગી રહ્યા છીએ. યુવરાજસિંહ, તમે હેડ ક્લાર્ક પેપર વખતે પણ પુરાવા રજૂ કર્યા હતા, એની તપાસ થઈ, જે લોકો પકડાયા છે એનાથી તમને સંતોષ નથી, તમે કહો છો કે મૂળ માથાને નથી પકડ્યા, અત્યારની આ જે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે એમાં પણ તમારું એવું કેવું છે કે તપાસમાં વિસંગતતા છે, તો આવા સંજોગોમાં તમને એવું સાબિત થઈ રહ્યું છે કે ગુજરાતની જે સરકાર છે એની પર ભરોસો નથી? હવે તમે તમારી વાતમાં PM નો ઉલ્લેખ કર્યો છે તો PM નો સમય કેમ નથી માંગ્યો અથવા તો PM ને કેમ રજૂઆત નથી કરવા જતા? એનું કારણ એવું છે કે તમને જે લોકોના તમે નામ આપો છો એ લોકોમાંથી કોઈની પર ભરોસો નથી, તો તમારા રાજકીય આકા જે છે એ તમને નથી મંજૂરી આપતા? સૌપ્રથમ તો કહેવાનું કે મારા કોઈ રાજકીય આકા છે નહીં, આ તમામ જે બાબતો છે એ વિદ્યાર્થી આગેવાન તરીકે હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. વિદ્યાર્થીના મુદ્દામાં ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ રાજનીતિ ન લાવે તો વધારે સારું. અન્ય જે બાબતો છે એમાં જે પણ અમારી પાસે આધાર પુરાવાની બાબતોમાં અમે જે વ્યક્તિઓને મળી અને આધાર પુરાવો લાવી રહ્યા છીએ
એમાં પણ અમે 3-4 જગ્યાએ ક્રોસ વેરીફાઈ કરી રહ્યા છીએ. અમને અમારા સોર્સિસ ઉપર સંપૂર્ણ ભરોસો છે. અને વાત રહી પોલીસ તપાસમાં હેડ ક્લાર્કની, તો અત્યારે હેડ ક્લાર્કની તપાસ ચાલુ છે અને એમાં 37 જેટલા લોકોને પકડવામાં આવ્યા છે. એમાં જે કહી શકાય કે જે વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યા છે એવા લોકો ઉપર ગુના પણ દાખલ કરવામાં આવશે. પરંતુ હજી પણ એવા ઘણા વિદ્યાર્થીઓ છે, જે આપના કહેવા પ્રમાણે એ વાતથી હું સહમત છું કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે આ કૌભાંડમાં પરીક્ષા લીકેજના લાભાર્થીઓ છે એ છૂટી રહ્યા છે. તો સરકાર એની ઉપર હજી આજે તપાસ છે એ થોડી કડક કરે અને જે કાર્યવાહી ચાલી રહી છે એ થોડી કડક કરે, જેથી કરીને જો મારી પણ જરૂરિયાત પડશે, મારી પાસે પણ જે આધાર પુરાવા છે એ આધાર પુરાવા દેવા માટે પણ હું સહમત છું. થેન્ક યુ. તેઓનું કહેવું છે કે જે આ ભરતી કૌભાંડ હતું તેમાં જે ઓળખીતા લોકો હતા તેઓને જ સામેલ કરવામાં આવ્યા છે. લાગતા વળગતા લોકો હતા કે જેઓને સામેલ કરી અને તેઓને આગળ લઈ જવામાં આવ્યા છે. સૌથી મોટી વાત ઓળખાણવાદથી લઈને પરિવારવાદની કરવામાં આવી છે યુવરાજસિંહ તરફથી. સાથે જ તમામ લોકો વિરુદ્ધ સચોટ પુરાવા મારી પાસે હોવાની વાત યુવરાજસિંહે કરી છે. તેઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે સમય માંગ્યો છે. શક્યતાઓ છે કે તે આવતીકાલે જઈ અને મળી શકે છે. સૌથી મહત્વની વાત કે જે જૂના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અવધેશ પટેલ હોય કે દિલીપ પટેલ હોય, તમામ લોકો હજી પણ આ કૌભાંડમાં હોવાની વાત ખુદ યુવરાજસિંહ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મારા પર જે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે તે ટૂંક સમયમાં જ ખોટો પુરવાર થઈ જશે જ્યારે હું સબૂત અને જે મારી પાસે પ્રૂફ છે તે આપી દઈશ. તે કેટલાક લોકો બજેટિયાની ભૂમિકા ભજવી રહ્યા હોવાની વાત પણ તેમણે કરી છે. સાથે જે લોકો છે, દિલીપ પટેલ જેટલા 45 જેટલા લોકો છે, દિલીપ પટેલ સહિત 3 લોકો ખોટી રીતે નોકરીમાં ગયા છે. જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર તરીકે નોકરી પર છે. ઓનલાઈન પરીક્ષા હતી, તમામ કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવે. અરવિંદ પટેલ ઉર્જા વિભાગના નજીકના લોકોને નોકરી આપે છે તેવી વાત કરવામાં આવી છે. આ લોકો પાસે 6-7 કરોડની મિલકત ક્યાંથી આવી એ તપાસ કરવામાં આવે તેવી વાત પણ કરવામાં આવી છે. સાથે જ તેઓએ જે વાત કરી છે તે ફરી એક વખત આપણે સંભળાવવા જઈ રહ્યા છીએ. ઉર્જા વિભાગની ભરતીમાં જે ગઈ પ્રેસમાં વાત કરવામાં આવેલી કે ભાઈ એક મોટા પાયે સિસ્ટમેટિક રીતે એક સ્કેમ ચાલી રહ્યું છે, એ સ્કેમને ક્યાંક ને ક્યાંક અત્યારે જે વ્યક્તિઓ જે રીતે ચલાવી રહ્યા છે એમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને બહુ નજીકના સગા સંબંધીઓને લગાડવાના એક સુનિયોજિત કાવતરું કરવામાં આવી રહ્યું છે. એ કાવતરાના ભાગરૂપે આજે જે બીજા નામ રિલીઝ કરવા જઈ રહ્યો છું તે તમામ વ્યક્તિઓ આ ઉર્જા વિભાગની નોકરીમાં આખો પરિવાર, એના ઓળખાણના બધા વ્યક્તિઓ, તમામ વ્યક્તિઓ આ કહેવાય કે સ્કેમનો લાભ લઈ અને અત્યારે નોકરી પર ફરજ બજાવી રહ્યા છે. દિલીપ ડાયાભાઈ પટેલ, ગામ ઠાસડા, તાલુકો ગલતેશ્વર, ઇટાળા પ્રાથમિક શાળાના શિક્ષક, થર્મલના રહેવાસી, એમના મુખ્ય 3 વ્યક્તિઓ, વિજય પટેલ શિક્ષકની ભૂમિકામાં, કોઈડમ ગામ તાલુકો વીરપુર જે અરવલ્લી સાબરકાંઠાના જે પણ વિદ્યાર્થી હોય એના સંપર્કમાં રહી અને એક પ્રકારનું ઉઘરાણું ત્યાં કરી અને કહેવાય કે ઉપર સુધી પહોંચાડતા. ઉર્જા વિભાગમાં અત્યારે જે સ્કેમ ચાલી રહ્યું છે એમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને નજીકના મળતિયાઓને લગાડવાનો એક સમજી વિચારી જાણી જોઈને એક ષડયંત્ર અને કહી શકાય કે એક સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું છે. આ તમામ પરીક્ષાઓ છે એ ઓનલાઈન છે, આની પહેલાંની પ્રેસ કરવાનું એ ઉદ્દેશ્ય હતું કે ભાઈ અત્યારે જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે એના કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવે, એ પછી પ્રાંતિજનું હોય, અમદાવાદનું હોય અને સુરતનું. કેમકે આ એક એક જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તે બહુ સિસ્ટમેટિક રીતે કહી શકાય કે જ્યાં એ સિસ્ટમમાં એનું સેટિંગ થયું હોય એ જગ્યાએ પરીક્ષા આપવા જાય છે. એટલે એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 5 ફોર્મ ભરે છે. જે જગ્યાએ સેન્ટર ધારો કે સુરતમાં સેટિંગ થતું હોય તો એ લોકો એને સુરતમાં મોકલે છે, ભલે પછી એ વતની અરવલ્લીનો હોય અને કદાચ એને પ્રાંતિજમાં સેન્ટર રહેવું, છતાં પણ એ લોકો પરીક્ષા દેવા માટે સુરત જે અરવિંદભાઈ પટેલે બીજા પોતાના જ કહી શકાય કે નજીકના સગા સંબંધીઓએ સગાવાલાઓને આમાં જ ઉર્જા વિભાગમાં નોકરી અપાવેલી એવા 40-45 લોકો એના નામ, એમના નંબર, તમામ જે અત્યારે હું વાત કરી રહ્યો છું
એના આધાર એના પુરાવા જે વ્યક્તિએ નોકરીએ લાગી ગયા છે એમની સાથે પણ મેં વાત કરી એમના પણ આધાર પુરાવા કે ભાઈ કોના દ્વારા લઈ ગયા કેટલા રૂપિયા દીધા તમામ બાબતોએ અત્યારે એના ઓડિયો ફાઇલ રેકોર્ડિંગ પણ મારી પાસે ઉપલબ્ધ છે એક પણ બાબત કોઈ પરસેપ્શન ઉપર કરવામાં નથી આવતી તમામ જે બાબતો અત્યારે જે કહેવામાં આવે છે એ તમામ બાબતોના આધાર પુરાવા અને પણ સચોટ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે માનનીય શ્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બાબતમાં સત્ય અને તથ્ય સામે લાવવા માટે એક એસઆઈટી અથવા તો કોઈ એક સચોટ રીતે તપાસ થઈ શકે નિષ્પક્ષ તપાસ થઈ શકે એના માટે એક તપાસ એજન્સીની રચના કરવામાં આવે તો અવધેશ પટેલ મુખ્ય વ્યક્તિ છે અવધેશ પટેલની સીધી સંડોવણી હોવાની વાત ફરી એક વખત યુવરાજસિંહે કરી છે તેમનું કહેવું છે કે ભલે તેમના પર કોઈ પણ કેસ કરવામાં આવે માનહાનિને લઈને પરંતુ લાગવગનો આ તાર છે અને લાગવગના આ તારના પુરાવા તેમની પાસે છે જરૂર પડશે તો તે તમામ પુરાવા પોલીસને પણ આપવામાં આવશે દિલીપ અને અરવિંદ પટેલના અધિકારીઓ સાથે સેટિંગ હોવાની વાત કરી છે જે તે સમયે એમડીથી લઈને અધિકારીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે અવધેશ પટેલની કૌભાંડમાં સીધી સંડોવણી છે સાથે જ જે અધિકારીઓ છે તેઓના નામ પણ યુવરાજસિંહ પાસે છે તેઓ પુષ્ટિ કરી રહ્યા છે તમામ પુરાવાની જેના કારણે અધિકારીઓના નામ આપવામાં નથી આવ્યા પરંતુ યુવરાજસિંહે કહ્યું છે કે આવનાર સમયમાં પુષ્ટિ થયા બાદ તેઓના નામ પણ આપવામાં આવશે કે જેઓ આ ભરતી કૌભાંડમાં સામેલ છે તો વચેટિયાઓથી લઈને તમામ લોકો પાસે એટલી સંપત્તિ ક્યાંથી આવી તેની પણ તપાસ કરવામાં આવે જે નામ પહેલા આપવામાં આવ્યા છે તેમના પરિવારજનો જ આ ઉર્જા વિભાગની નોકરીમાં કેવી રીતે લાગી ગયા છે તેની પણ તપાસ કરવામાં આવે આ તમામ મુદ્દા ફરી એક વખત યુવરાજસિંહે ઉઠાવ્યા છે